ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અને ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભ્યમ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન પીડિત મહિલાઓ યુવતીઓ વિદ્યાર્થીનીઓ મનોરોગી મહિલાઓ અને સિનિયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે અભ્યમ હેલ્પલાઇન ટ્વેન્ટી ફોર બાય સેવન વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડી રહી છે જેથી દિન પ્રતિદિન ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી રહી છે કઠવાડા અમદાવાદ ખાતેની ટેકનિકલ સુવિધાથી સુસજ્જ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પીડિત મહિલાને ઝડપી પ્રતિસાદ આપી ઘટના સ્થળે અભિયમ રેસ્ક્યુ ટીમ મદદ માર્ગદર્શન અને બચાવની સેવાઓ આપી રહી છે ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ નરેન્દ્રસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અભિયમ સેવાઓ અસરકારકતાથી આગળ વધી રહી છે મહિલાઓ પર થયા શારીરિક માનસિક જાતીય અત્યાચાર સહિત ઘરેલુ હિંસા સહિતના કિસ્સાઓ કામના સ્થળે જાતીય સતામણી લગ્ન જીવનના વિખવાદો લગ્નેતર સંબંધ મનોરોગી મહિલાઓની સમસ્યાઓ બાળજન્મ બાળ લગ્ન બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિ મહિલાને મિલકતમાં ભાગીદારી છેડતી સાયબર ક્રાઇમ અપહરણ બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓમાં મદદરૂપ બને છે આ સરકાર કાઉન્સિલિંગ દ્વારા વિખરાતા પરિવારને બચાવવાની અનોખી કામગીરી કે મનોરોગી મહિલાઓને પરિવાર સાથે મિલન કે સુરક્ષિત આશ્રય અપાવવો કે આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિના કેસમાં આજે અભિયમ વધુને વધુ સુદ્રઢતાથી સેવાઓ પહોંચાડી રહી છે અનેક મહિલાઓના જીવનમાં એક આશાનું કિરણ સુખમય જીવન જીવવા અભિયમ પ્રેરણાદાયી બની રહ્યું છે અભિયમ સરકારના અન્ય વિભાગો સાથેનું મજબૂત સંકલન સુસજ્જ ટેકનિકલ માળખું પ્રોફેશનલ ટીમ સ્ટેક હોલ્ડર સાથે સંકલન અને સેવા ભાવનાની ટીમ કટિબદ્ધતાથી ઝડપી સેવાઓ પહોંચાડવામાં અસરકારકથી કાર્ય કરી રહે છે અભિયમ મોબાઈલ એપ્લિકેશન અભિયમ પોલીસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓમાં ઉપયોગી નીવડી રહ્યું છે ગુજરાત રાજ્યમાંથી વર્ષ બે હજાર પંદરથી અત્યાર સુધી બાર લાખ જેટલી પીડિત મહિલાઓએ મદદ માહિતી અને બચાવ માટે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનમાં કોલ કરેલ અને ખાસ કિસ્સાઓ કે ઘટના સ્થળે પહોંચી અઢી લાખ ઉપરાંત મહિલાઓને રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવ અને મદદ પહોંચાડવામાં આવી હતી બાકીના કિસ્સાઓમાં મહિલાઓને માર્ગદર્શન અને સંદર્ભ સેવાઓ આપવામાં આવી હતી વર્ષમાં વર્ષ બે હજાર બાવીસ દરમિયાન ચાર હજાર પાંચસોથી વધુ પીડિત મહિલાઓ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનમાં કોલ કરેલ અને નવસો પંચાવનથી વધુ કિસ્સાઓમાં ઘટના સ્થળે પહોંચી અભિયમ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી